નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટોપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતું પાકક્ષ છે બરાબર તેમાંથી આપણે મોસ્ટ ઇમ્પોર્ટ ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ આજે કાઢીશું જે કરંટ અફેર્સને લગતા જે એમસીક્યુ આવે છે એક્ઝામોમાં એમાં સરસ એવું આપણને સ્કોર બનાવી આપે બરાબર તો જોઈએ છત્રીસમી નેશનલ્સ ગેમનો શાનદાર પ્રારંભ તો દેશભરમાં રમતવીરો ગુજરાતના અતિથ્ય થયા પ્રભાવિત હવે જોઈએ આપણે તો લક્ષ વિનાનું જીવન નિર નિરર્થક છે બરાબર લક્ષ નિર્ધારિત જ ધ્વેય પ્રાપ્તિ થાય છે યુવાનોના આદર્શન સ્વામી વિવેકાનંદ યુવાનોને પથદર્શન કરતાં લક્ષ્ય નિર્ધારિત શીખ આપી હતી આ મંત્ર દોડવીર દોડ વિરંગના શ્રી પીટી ઉષાએ ગાંઠે બાંધી દીધો ત્યારબાદ ઇતિહાસ આપના કંઠસ્થ છે પીટી ઉષાને એકવાર કોઈએ પૂછ્યું કે તાર મારે ઓલિમ્પિક મેડલ કેમ જોઈએ છે તો પીટી ઉષાએ જવાબ આપ્યો આ એકમાત્ર સપનું છે ને અને જેને પૂરું કરવા મેં સમગ્ર જીવન મહેનત જીવન મહેનત કરી છે અને કરતી રહીશ આ વાક્ય એક મેડલ માટેનું નથી દેશના આત્મગૌરવ માટેની વાત છે નીરજ ચોપડાએ ઓલમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે સમગ્ર દેશમાં રોમાંચ રોમાંચિત થઈ ઉઠ્યો તેને શણ જીત આપણી મનમાં તાજી છે આગળ જોઈએ આપણે તો લિજન્ડ ક્રિકેટ સચિન તેંડુલકર એકવાર કહ્યું હતું કે ઓગણીસો ને ત્યાંશીમાં વર્લ્ડ કપ ભારતે જીત્યો ત્યારે મને ખૂબ હું ત્યારે ખૂબ જ નાના હતા પણ તેને વર્લ્ડ કપ જીતવાની વાતે તેમને ભારત માટે બીજી વાર વર્લ્ડ કપ જીતવાની પ્રેરણા આપતી રહી વર્તમાન રાષ્ટ્રીય રમત મહોત્સવમાં ભાગ લઈ રહેલા પ્રત્યેક રમતવીરો માટે આ પણ સ્વામી વિવેકાનંદ આપેલો આ મંત્ર પ્રેરણાદાયી છે હવે ભારતના નવયુવાનો સ્પોર્ટ ક્ષેત્રમાં રુચિ વધી રહે હવે અને હવે પેઢીના બાળકોને ક્રિકેટ ઉપરાંત અન્ય સ્પોર્ટમાં દિલચપસી રહે ત્યારે ગુજરાતના તેમના બાકાત નથી ખેલ મહાકુંભના લાખો સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો અને જે સ્પોટ ક્ષેત્રોમાં રાજ્યનું ભાવી કેવું રહેશે તે દર્શાવે છે આઝાદી બાદ સિત્તેર વર્ષમાં પ્રથમવાર ગુજરાતે નેશનલ ગેમ્સ યજમાની કરવાની તક મળી છે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઈ રહેલી નેશનલ ગેમ્સ હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો છત્રીસમી નેશનલ્સ ગેમ્સ બરાબર તો પૂછી શકીએ કે કયો કઈ નેશનલ્સ ગેમનો પ્રારંભ થઈ રહ્યો છે તો છત્રીસમી નેશનલ ગેમ્સનો પ્રારંભ થાય છે બરોબર હવે આપણે આગળ જોઈએ તો આ જે છે બરોબર એ ફોટા છે યોજાયેલી ગેમ્સમાં તો જોઈએ મિત્રો આગળ આપણે તો ગેમ્સ ગેમ્સ એ અમદાવાદ ખાતે યોજાયેલા દબદબાપૂર્વક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે દેશની પ્રગતિ અને વૈશ્વિક ફલન પર સમાન સન્માનનો રમતગમત સાથે તે સીધો સંબંધ છે યુવાનો રાષ્ટ્ર ઘડતર અને મહત્ત્વનું યોગદાન આપે છે જ્યારે સ્પોર્ટ યુવાનો અને ઉત્તમ જીવન નિર્માણના પ્રમુખ સ્ત્રોત બની રહે હવે પૂછે કે નેશનલ ગેમ્સનો કયા જિલ્લામાં પ્રારંભ થયો હતો કે કયા રાજ્યમાં તો આપણે રાજ્ય કે તો ગુજરાત અને જિલ્લો કે તો અમદાવાદ જિલ્લામાં પ્રારંભ થયો હતો હવે આગળ જોઈએ આપણે તો અમદાવાદના અમદાવાદના નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ અમદાવાદમાં કયું સ્ટેડિયમ બાંધવામાં આવ્યું તો નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ બાંધવામાં આવેલું છે બરાબર તો નેશનલ ગેમનો શુભારંભ કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે વિકાસ ઉચ્ચ સ્થાને રહેલા દેશો રમતગમત અને આંતરરાષ્ટ્રીય રમતોનો મેડલ વિજેતા પણ અગ્રેસર રહે છે ખેલના મેદાનના ખેલાડીઓ જીત અને અને જમદાર પ્રદર્શન અને ક્ષેત્રોમાં પણ જીતનો રસ્તો બનાવે છે સ્પોટ પાવર દેશની ઓળખ ઊભી કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આઝાદીના અમૃતકાળનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે સ્પોટ વિથ એક્શન એટલે કે કોઈ પણ કાર્યની શરૂઆત કરે તે પથ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સતત ચાલતા રહેવા અને જુસ્સા સાથે જ નવા ભારતની શરૂઆત કરી છે દેશ અને દુનિયામાં રમાતી વિભિન્ન રમતો વર્ષો સુધી ભારતીય માટે ફક્ત સામાન્ય જ્ઞાન સુધી જ સીમિત હતી આગળ જોઈએ પરંતુ છેલ્લા આઠ વર્ષમાં રમતગમત ક્ષેત્રે દેશ અને યુવાઓને મિજાજ બદલાયો છે આઠ વર્ષ અગાઉ દેશના રમતવીરો સો જેટલી જ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ ઇવનિંગમાં ભાગ લઈ જુજુ રમતના સહભાગી બનતા હતા જ્યારે આજે દેશના યુવાનો રમતવીરો રોજ ત્રણસોથી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇવનિંગ્સમાં ભાગ લઈને ચાલીસથી વધુ રમતો રમતા થયા છે અને પરિણામે ભારતના મેડલની સંખ્યા સાથે પણ ચમક પણ વધી છે બરાબર તો આપ જોઈ શકો છો કે કેટલો બધો ચેન્જીસ થયો છે નેશનલ્સ ગેમ્સમાં તો વડાપ્રધાનશ્રીએ કોરોનાનું ઉલ્લેખન કરીને જણાવ્યું હતું કે કોરોના કપરા સમયમાં પણ સરકારી ખેલાડીઓને મનોબળ તૂટવા દીધું નથી અને કેન્દ્ર સરકારે યુવાનોએ રમતગમત માટેના તમામ સંસાધનો આપ્યા છે દેશના સ્પોટ સ્પિરિટની સાથે સ્પોર્ટ ડેવલપમેન્ટનું પણ કામ કર્યું છે જેના પરિણામે તે તાજેતરના જ રમેલા ઓલિમ્પિક્સ ભારતીય ખેલાડી અત્યાર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સૌથી વધુ મેડલ જીત્યા છે ઉપરાંત તાજેતરમાં પેરા ઓલિમ્પિક સુતાલીસ જેટલા રેકોર્ડ બ્રેક મેડલ જીત્યા છે અને અને રમતગમતના દેશ દેશની દીકરીઓ પણ ખભે ખભા મિલાવીને ભાગીદાર બનીને ને તિરંગાને શાન ધરાવી રહી છે વડાપ્રધાને શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બરાબર કે તદુપરાંત તાજેતરમાં પેરા ઓલિમ્પિકમાં સુતાલીસ જેટલા બરાબર રેકોર્ડ બ્રેક મેડલ જીત્યા છે બરાબર સુતાલીસ જેટલા ફોર્ટી સેવન તો માં પૂછે શાય તો આપ લખી શકો છો આગળ જોઈએ આપણે તો આજે આજે છેલ્લા આઠ વર્ષમાં યુવાનોનો સ્વપ્નને સાકાર કરી શકવાનો વિશ્વાસ વધ્યો છે અને સરકારે હવે ગમત માટે માત્ર યોજનાઓ બનાવી નથી પરંતુ યુવાનો સાથે કદમ કદમ મિલાવીને આગળ વધી રહ્યા છે જેના પરિણામે ખેલાડીઓ વધુમાં વધુ સંસાધનો અને અવસર પ્રાપ્ત કરી રહ્યા છે છેલ્લા આઠ વર્ષમાં રમત ક્ષેત્રે બજેટ સિત્તેર ટકા વધ્યું છે અને ફિટ ઇન્ડિયા ખેલો ઇન્ડિયા આજે પણ જન આંદોલન બન્યું છે રમતો બરાબર રમતો ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો અભિન્ન હિસ્સો હોવાથી હોવાનું જણાવ્યું જણાવી વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે આપની વિરાસત ગર્વ સાથે ખેલીને પરંપરા જીવિત કરવામાં આવી છે આપ જોઈ શકો છો હવે જોઈએ આપણે કે કલારિયાપટ્ટુ અને યોગાસન જેવી પ્રાચીન ભારતીય રમતો આ નેશનલ્સ સ્કેપમાં સામેલ કરીને હજારો વર્ષ જૂની પરંપરાઓને આગળ વધારીને ખેલ જગતમાં ભવિષ્ય નેતૃત્વ આપ્યું છે હવે જે પરંપરાગત જૂની રમતો હતી કલારી કલારિયાપટ્ટુ અને યોગાસન બરાબર તે બી આપણે નેશનલ ગેમ્સમાં ભાગ લઈ શકે છે હવે આપણે જોઈએ કે અમદાવાદમાં ડ્રોન શોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં જે પ્રકારનો શાનદાર અને ભવ્ય શો યોજાયો તે જોઈને ભારતીય માટે ગૌરવ ઘટના બની રહી છે ડ્રોન ટેકનોલોજી જેવા શ્રેષ્ઠ ઉપયોગ ગુજરાત અને ભારતમાં નવી વૈશ્વિક ઊંચાઈ પર લઈ જઈ જશે અને જેમાં બેમત નથી સરદાર પટેલ સ્પોટ કોમ્પ્લેક્સ ઉલ્લેખ છે બરાબર હવે આપ આ જોઈ શકો અત્યંત ટૂંકા ગાળામાં ગુજરાત સરકારે છત્રીસમી નેશનલ્સ યાદ રાખશો અત્યંત ટૂંકા ગાળામાં ગુજરાતે છત્રીસમી નેશનલ્સ ગેમ્સનું ભવ્ય આયોજન કર્યું હતું તો આ હંડ્રેડ પર્સન્ટ કરંટ અફેર્સમાં પૂછવાની શક્યતા છે તો યાદ કરી લેજો હજારો વર્ષ જૂના ચાલી આવતી પ્રાચીન સભ્યતા અને સાંસ્કૃતિક રમત આગળ વધારે છે ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા જન આંદોલન બન્યું ગુજરાત દેશભરમાં ખેલાડીઓને ગતિ કરવા માટે કોઈ કચાસ નહીં રાખે ખેલાડીઓને રમતની સાથે નવરાત્રિમાં પણ ગરબાની રમઝટ માનવા છે બરાબર આ જે છે આપ જોઈ શકો છો હવે આપણે આગળ જોઈએ તો વડાપ્રધાન શ્રીએ જણાવ્યું હતું કે આ કોમ્પ્લેક્સમાં ફૂટબોલ હોકી બોક્સિંગ બાસ્કેટબોલ કબડ્ડી જેવી અનેક રમતો સુવિધાઓ એકસાથે ઉપલબ્ધ છે જે સમગ્ર દેશ માટે એક એક રૂપ બની રહી છે દેશમાં છત્રીસ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાત હજારથી વધુ ખેલાડીઓ અને પાંત્રીસ પાંત્રીસ હજારથી વધુ કોલેજો યુનિવર્સિટીઓ પચાસ લાખથી વધુ વિદ્યાર્થીઓ નેશનલ્સ ગેમ્સમાં સીધા સહભાગી બની છત્રીસમી મેં નેશનલ ગેમ્સ એટલે કે જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા થીમ્સને સાકાર બનાવ્યું સાકાર કર્યું છે હવે આ બી આપણા માટે એક ઇમ્પોર્ટેડ પોઈન્ટ છે કે નેશનલ્સ ગેમ્સ છત્રીસમી નેશનલ્સ ગેમ્સનું થીમ્સ શું છે તો જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા આ થીમ્સ આપણે આપેલી છે જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા બરાબર તો આ બી તમારે એક પોઈન્ટ કવર થઈ ગયો હવે આપણે આગળ જોઈએ તો વડાપ્રધાન શ્રીએ નેસ્ટસ ગેમના શુભારંભ વાતાવરણને જોઈ કહ્યું હતું કે આ દ્રશ્યો તસવીર અને માહોલ અવિસ્મરણીય છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટેડિયમ વિશ્વનો સૌથી યુવા દેશ અને દેશના સૌથી મોટા ખેલ ઉત્સવ આયોજન અદ્ભુત અને અદ્વિતીય હોવા ત્યારે ઉર્જા પણ એવી જ અસાધારણ હોવી હોવાની અને તેવું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું વડાપ્રધાન શ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ સમગ્ર ટીમ ગુજરાતને પણ ખૂબ જ ટૂંકા ગાળાએ નેશનલ્સ ગેમ્સના શ્રેષ્ઠ આયોજન કરવા બદલ પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા હતા આગળ જોઈએ કે નેશનલ ગેમ્સના યજમાન એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ છત્રીસમી નેશનલ ગેમ્સ ભવ્ય આયોજન ત્રણ જ મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાતે પાર પાડ્યું છે સામાન્ય રીતે આવા મોટા કાર્યક્રમોનું આયોજન વર્ષો લાગી જતા હોય છે બરાબર તો આપણા ગુજરાત માટે બી એક આનંદની વાત છે બરાબર તો હવે જોઈએ કે પરંતુ ગુજરાતની શ્રી નરેન્દ્રભાઈ ભાઈએ વિકસાવેલા વર્ક કલ્ચર પરિણામે માત્ર ત્રણ મહિનામાં ટૂંકા ગાળામાં નેશનલ્સ સ્કેમ્સ આયોજન સંપન્ન થયું છે દેશમાં સાત વર્ષ પછી નેશનલ સ્કેમ્સનું આયોજન યોજાઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગે ખેલાડીઓ માટે અવિસ્મરણીય બની રહે તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું હવે આપણે આગળ જોઈએ કે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છત્રીસમી નેશનલ્સ ગેમ્સનો શુભારંભ પ્રસંગે ભારતની યુવા શક્તિને ઉત્સાહની ગુંજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટર સ્ટેડિયમ એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમનો સંભળાઈ રહ્યું છે તેમણે જણાવ્યું હતું કે છત્રીસમી નેશનલ્સ ગેમ્સ શ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવોને મજબૂત મજબૂત કરવાનો દિશામાં એક ઉત્તમ પહેલ સાબિત થશે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ દીર્ઘદ્રષ્ટિના કારણે અને ગુજરાતને વૈશ્વિક કક્ષાને સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અને સ્પોર્ટિંગ કલ્ચર વિકસાવ્યું છે એમ તેમણે કહ્યું હતું આપ જોઈ શકો છો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બરાબર આગળ આપણે જોઈએ કે વધુમાં ઉમેર્યું હતું શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી એ વર્ષ બે હજાર દસમાં શરૂ કરાયેલા ખેલ સંસ્કૃતિના કારણે આજે ગ્રામીણ ઓલિમ્પિક અને દિવ્યાંગજનો માટે વિશેષ ખેલ મહાકુંભનું આયોજન ગુજરાતે જે અભિનવ પહેલ કરી છે તે હવે વ્યાપક સ્તરે વિસ્તરી છે આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાત ગુજરાત કોઈપણ ક્ષેત્રે વિકાસ માટે પોલિટ પોલીસ ડ્રાઇવિંગ સ્ટેટ બન્યું છે વડોદરા સ્પોર્ટ યુનિવર્સિટી કાર્યરત થવાની છે એટલું જ નહીં થોડા મહિના પહેલાં જ આ વડાપ્રધાન શ્રીએ હશે ગુજરાત પોતાની સ્પોર્ટ્સ પોલિસી લોન્ચ કરાવી અને એમને એમ તેમણે ઉમેર્યું હતું આ અવસરે સહભાગી થવા આવેલા રમતવીરો ગુજરાતને સંસ્કૃતિત ખાન અને નવરાત્રિ ઉત્સવનો આનંદ લેવાનો અનુરોધ કર્યો હતો હવે આપણા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે બરાબર કે વડોદરામાં છે એ વડોદરામાં સ્પોર્ટ યુનિવર્સિટીની કાર્યરત થાય છે તો પૂછાઈ શકે કે સ્પોર્ટ યુનિવર્સિટી ક્યાં બનવામાં આવેલ છે તો વડોદરામાં બનવામાં આવેલ છે આગળ જોઈએ આપણે તો ખેલાડીઓને સફળતા અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવી હતી આ અવસરે સાતસો પચાસથી વધુ કલાકારો દ્વારા જય જય ગરવી ગુજરાતની ગાથા પ્રસ્તુત કરવામાં આવી હતી ગુજરાતમાં આરંભાયેલા નેશનલ ગેમ્સનો પ્રારંભ પ્રસંગે દેશ રાજ્યના ખૂણે ખૂણે પધરાયેલા ખેલાડીઓ રમતવીરો દર્શકો એનસીસીના કેડેટ્સ સ્વયંસેવકો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આ રંગારંગ ઉદઘાટન શુભારંભ રાજ્યપાલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ દેવવ્રત બરાબર તો ગુજરાતના અત્યારના રાજ્યપાલ કોણ છે તો પૂછાઈ શકે તો આપ નોટ કરી લેવા વિનંતી તો શ્રી આચાર્ય દેવવ્રત બરાબર જોઈએ આગળ તો કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર હવે બીજું એક પોઈન્ટ છે કે કેન્દ્રીય રમતગમત મંત્રી કોણ છે તો અનુરાગ ઠાકુર કેન્દ્રીય રમત ગમત રાજ્યના મંત્રી નિશ્ચિત પ્રમાણિક બરાબર રાજ્યના એટલે આપણા ગુજરાત રાજ્યના કોણ છે તો શ્રી નિશિત પ્રમાણિક બરાબર તે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યના મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોસ અને સંસદશ્રી સી આર પાટીલ વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી ડોક્ટર નીમાબેન આચાર્યનો ગૃહ અને રમત ગમત રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ શંઘવી સહિત મંત્રીમંડળના સદસ્ય અને સર્વશ્રી રાઘવજી પટેલ પ્રદીપસિંહ પરમાર જગદીશભાઈ વિશ્વકર્મા અને મનીષાબેન વકીલ રાજેન્દ્રભાઈ ત્રિવેદી મનીષાબેન સુથાર તેમજ મેયર શ્રી કિરીટભાઈ પરમાર ઉપરાંત ખેલ જગતના જનિતા ચહેરાઓ નીરજ ચોપરા પીવી સિંધુ મીરાબાઈ ચાનુ અંજુ બોબી જ્યોર્જ ગગન નારંગ સહિતના અનેક ચેમ્પિયન્સ રમતવીરોની હાજરી અને સૌથી ઉત્સાહ વધ્યો છે હવે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને નોટ કરાવી દઉં મિત્રો બરાબર તો જોઈએ કે કેન્દ્રના બરાબર કેન્દ્રના મંત્રી રમતગમત મંત્રી કોણ છે તો અનુરાગ ઠાકુર કેન્દ્રીય રમતગમત બરાબર રમતગમત રાજ્યના મંત્રી કોણ છે તો શ્રી નિશિત પ્રમાણિક કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યના મંત્રી કોણ છે તો શ્રીમતી દર્શના બહેન જરદોસ સાંસદ શ્રી સી આર પાટીલ બરાબર આ જે છે આપણે છે આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ આપણે કવર કરી લીધા હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં અંબાજીના સાત હજાર કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરતા વડાપ્રધાન એમાં જે મોન મેન જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ આપણે કવર કરી લઈશું જે આવનારી તલાટી જુનિયર ક્લાર્ક એમપી ડબલ્યુ ડબલ્યુ જીપીએસસી જેવી જે ગુજરાત સરકારની પરીક્ષાઓમાં કરંટ અફેર્સ પૂછાય છે એ કરંટ અફેર્સ આમાંથી જ આવે છે અને આ જે છે એ ઓથેન્ટિક માહિતી આમાં આવે છે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને ફરી એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું તો રજા આપજો નમસ્કાર